નમસ્કાર, હું છું અનિલ પટેલ. અને જ્યારે ગુજરાતમાં પ્રથમ ફેઝનું ચૂંટણી થઈ ગઈ છે, બીજા ફેઝ માટેની તૈયારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાપુનગર અને અમદાવાદમાં જે રોડ શો છે તે કરી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે. આ તમે જુઓ કઈ રીતે મોટી સંખ્યામાં જે તેમના સમર્થકો છે, સાથે જે મુખ્ય જે કાર્યકર્તાઓ છે તે અહીંયા આવ્યા છે. ખાસ કરીને જે પબ્લિક છે, જનતા છે, એ મોટી સંખ્યામાં અહીં આવી છે. અને જે ઉત્સાહ છે લોકોનું, એ ઉત્સાહ જે છે એ ખાસ અત્યારે જોવા મળી રહ્યો છે એમના કાર્યકર્તાઓના માધ્યમથી અને તમામ લોકોના માધ્યમથી. કોઈ વ્યક્તિ તેમના બાળક લઈને આવ્યા છે, તો કોઈ વ્યક્તિ જે છે આ છોકરાઓનો ઉત્સાહ જોવા, છોકરાઓ કેવી રીતે અહીંયા છોકરાઓ છે એ પણ ડાન્સ કરી રહ્યા છે. ડાન્સ કરી શકો છો તમે, એવું નથી કરવું. હે, આપણી સાથે લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું છું. અહીંયા અંદર પાછળ જ છે. શું નામ છે આપનું? અમરેશભાઈ. અમરેશભાઈ, બેબી લઈને અહીંયા આવ્યા છો? હા. કેમ? બસ આ બેબીને જોવો છો કે મેં મોદી જોઈ લઈએ એકવાર. કોને જોવું છે? નરેન્દ્ર મોદીને. નરેન્દ્ર મોદીને. શું લાગે છે આ વખતે ચૂંટણીમાં? હવે કહેવાય ને, શું લાગે છે? એમ શું માનો છો, શું થવું જોઈએ? હવે તો મેઇન મુદ્દો છે મોંઘવારીનો આ છે, જે બી છે સારું જ છે. એમ મોંઘવારીનો મુદ્દો છે પણ આપણી સાથે અહીંયા. શું નામ છે આપનું સાહેબ? ભરત પટેલી. ભરતભાઈ, શું કહેશો આજે વડાપ્રધાનની અહીંયા રેલી છે? અત્યારે ગુજરાતના પડોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પધારી રહ્યા છે ચૂંટણીમાં, અને અત્યારે અમદાવાદ શહેરમાં રાઉન્ડ લગાવી રહ્યા છે. એટલે ભાજપના અમારા કાર્યકરોને વિશ્વાસ, અને 150 પ્લસથી ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતમાં સીટો લાવે છે. એનું કારણ એ છે કે હવે પછી લોકસભાની ચૂંટણી આવે છે, અને લોકસભાની ચૂંટણીમાં આ એક આપણું ટેસ્ટ છે. અને જો અહીંથી જ આપણે ચૂંટણી સારી મોકલીશું તો દિલ્હીમાં પડઘો પડશે, અને આખા દિલ્હીમાં આપણા માનનીય નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી જીતશે. બીજું કારણ એ છે કે જો અહીંથી 150 પ્લસથી જશે તો રાજ્યસભામાં આપણા ઉમેદવારો આવશે, અને એના કારણે જે પડતર પ્રશ્નો છે, મુસ્લિમ તુષ્ટિકરણના જે પ્રશ્નો છે કે બીજા પ્રશ્નો છે, એ હલ થશે. કોણ કરે છે મુસ્લિમ તુષ્ટિકરણ અત્યારે? અત્યારે હાલમાં કોંગ્રેસ અને આ પાર્ટી એ મુસ્લિમ તુષ્ટિકરણ કરે છે. કેન્દ્રમાં તો ભાજપ જ છે ને? દિલ્હીમાં સાહેબ તમને કહું તો દિલ્હીમાં પોલીસ બી ભાજપની જ છે. દિલ્હીમાં અત્યારે કેજરીવાલ છે, અને ત્યાંના મુસ્લિમોને, ત્યાંના ધાર્મિક સ્થળોને માસિક ભથ્થું આપવાનું નક્કી કર્યું છે. એ ન હોવું જોઈએ. એને હિન્દુ મુસ્લિમ કેમ દિલ્હીમાં મંદિરો? દર મહિને 1000 રૂપિયા, કોરોના ટાઈમે 1000 રૂપિયા આપેલા છે. બધાને સારું કામ કર્યું સાહેબે, બહુ સારું કામ કર્યું છે. અને વિધવા બહેનોને પેન્શન મળે છે 60 વર્ષ. બાકીના લોકો તો એવું કે છે મોંઘવારી વધી છે, તો થોડી છે, તો હવે જે છે તો રહેવાની છે. સાથે પગારે વધ્યો છે, મારા વધ્યા છે પગાર. સરકારી નોકરીમાં પગાર વધ્યા. તમે સરકારી નોકરી કરો? હા, અમારે પગાર વધેલો છે. તમને ખબર છે પ્રાઇવેટમાં કેટલું પગાર મળે છે? પ્રાઇવેટમાં ઓછો છે. જેમ કે તમારા ઘરવાળા શું કરે છે? એ નથી. અચ્છા. અને પ્રાઇવેટ કરો છો? મેં રાજસ્થાન હોસ્પિટલમાં હું સિસ્ટર હતી. કેટલું મળે છે ત્યાં પગાર? ત્યાં 15000 પગાર મળતો. પ્રાઇવેટ ચાલી જાય છે? ના ચાલે. તમે સરકારીમાં કરો છો, કેટલું પગાર મળે છે? અત્યારે માર ઘરવાળાનો પેલા 30000 પગાર છે. 30000 પગાર છે. કેટલા લોકો છે અમાર ઘરમાં? 4-5 જણા છે. ઘર ચાલી જાય છે? હે, ઘર તમારું ચાલે? બહુ કામ કરે છે ને. બીજા બી કામ કરે છે? મારા બાબોય શારદાબેન માં છે. અચ્છા, એટલે બધા અલગ અલગ કામ કરે. તમારા માટે તો ચાલે, પણ તમે તો એકલા છો. મોંઘવારી માટે ના ચાલે, અને પગાર પ્રાઇવેટ માં વધારવો જ જોઈએ પગાર. મોદી સાહેબ ને નમ્ર વિનંતી છે કે બધા પ્રાઇવેટો માં સારો એવો પગાર વધારી આપે. અત્યારે આવવાના છો તો ઘેરીને પૂછો તમે મોદી સાહેબ. કોણ અંદર જવા નથી દેતા ને? અંદર કોઈ જવા દેતા નથી. કે અમે મોદી ને ચાહકો છીએ, અમે મોદી ને વોટ આપીએ છીએ. વોટ તો અમે આપીએ છીએ, પણ હવે અમારી વાત ત્યાં સુધી ક્યાં જાય છે? નાના માણસો ની વાત ત્યાં સુધી ના જાય. બાકી મોંઘવારી તો બહુ વધી છે.
હા બધી રીતે મોંઘવારી વધારે છે, તેલના ભાવ વધ્યા છે, ગેસના ભાવ વધ્યા છે, ઘરમાં ચાર જણ ખાવાવાળા હોય તો કોઈનું ખોટું વ્યાજ થાય નહીં, એટલે મોંઘવારી તો બહુ જ છે. એટલે મોદી સાહેબને નમ્ર વિનંતી કે મોંઘવારી ઓછી કરે, ગેસના ભાવ ઓછા કરે, તેલના ભાવ ઓછા કરે અને બધાને સારું ભણતર આપે. ગવર્નમેન્ટ સ્કૂલો બધી બને, સારી સ્કૂલો નથી અત્યારે. ના ના, ગુજરાતમાં સારી સ્કૂલો છે નહીં, ગુજરાતમાં સારી સ્કૂલો છે નહીં. આપણે એવું તો ના કહી શકીએ, હું કાણી હોય તો સાહેબ ના બે આંખ કાણા, એવું તો ના કહી શકીએ ને. બરોબર છે, પણ ત્યાંની મોડેલ સ્કૂલો જ બતાવે છે, એની પણ મોડેલ સ્કૂલો છે ઘણી જગ્યાએ, આપણે બતાવતા તમે બતાવતા નથી. અમે બધું બતાવીએ છીએ. આ બેન પ્રાઇવેટ માં કરે, એમને કઈ સમસ્યા છવ્વીસ વર્ષ નોકરી કરી રિટાયર થઈ ગઈ, કોઈ પેન્શન વેન્શન કશું જ નહીં, એ બહુ રોંગ છે એકદમ. તમારી સામે છે સરકાર ની બધી ખોટી વાતો ગણાવે છે, શું કેશો આ બાબતે? સાહેબ એમાં એવું છે કે મોંઘવારી વધી છે, પણ દરેક દેશમાં વધી જાય સાહેબ. ભારત દેશમાં આપણા અમેરિકા જાપાન એના કરતા સાહેબ મોંઘવારી ઓછી છે, બીજા રાજ્યો કરતા સાહેબ ઓછી છે. આપણે ત્યાં વીજળીનું બિલ પણ સાહેબ ઓછું આવે છે. બિલકુલ તમારી વાત, તમારી સાચું, હું સંમત તમારા વાતથી. પણ આપણે એવું તો ના કહી શકીએ સાહેબ, હું ચોર છું તો એ બી ચોર છે. જ્યારે આ સરકાર આવી અથવા મોદી સાહેબ આવ્યા ત્યારે એવું કહેતા 100 દિવસમાં અમને ઘટાડી દઈશું. 100 દિવસ તો કેટલા લોકો પહોંચી ગયા. સવાલ એ છે, સામાન્ય લોકોને એનાથી મતલબ નથી કે અમેરિકા કે પાકિસ્તાનમાં કેટલું છે. સામાન્ય લોકો એવું છે કે મારા ઘરમાં શું ચાલે. તમે બીજા રાજ્યો ચલો, બીજા રાજ્યોમાં પણ મોંઘવારી છે, ત્યાં પણ રાજસ્થાનમાં પણ 1200-1500 મળે છે, દિલ્હીમાં પણ 300 યુનિટ વીજળી ફ્રી આપે છે આમ આદમી પાર્ટી. સર બરોબર છે, પણ એ બહુ નહીં કે અત્યારે યુનિટ આપે છે વીજળી ત્યારે ત્યાંની સરકારની કર્મચારીઓ પગાર ચૂકવતા નથી, જે સરકારી કર્મચારીઓ કામ કરતા પગાર ચૂકવતા નથી. મોંઘવારી ની વાત કરીને હેરાન છે બેન. અને તમે કહેતા હતા કે મૌલવી હિન્દુ મુસલમાન તમે વાત કરો છો, તમે લોકોને મોંઘવારી હેરાન કરે. મોંઘવારી છે, તકલીફ પડે છે, પણ એનું નિરાકરણ આપણે પણ મહેનત કરવી પડશે. આપણે એક ઘરમાં મહેનત કરે, બીજા ભાઈઓ પણ છોકરો મહેનત કરવી પડે, અને સાહેબ મહેનત કરશે બધું મળશે. આ ગુજરાત છે સાહેબ, મહેનત કરો રોડ ઉપરથી પણ પૈસા કમાઈ શકીએ આપણે, એવી તાકાત. ખાલી મને ભરતભાઈ, ખાલી મને એટલું કહો, કદાચ જો કોઈ બીજી સરકાર આવી અને કે ભરતભાઈ આ 300 યુનિટ વીજળી તમને મફત આપવા માંગીએ છીએ, તમે કશું નહીં લો? હરિયાણામાં આપીએ છે અથવા આપણે પંજાબમાં આપીએ છીએ, અહીંયા બી આપીશું, તમે એવું લખીને આપશો તો નહીં લઉં. એવું તો નથી, જો ફ્રી મળશે. પંજાબના લોકો બી તો સૌથી વધારે કામ કરે છે, પંજાબના લોકો બી સારું કામ કરે છે. પંજાબમાં તમે અત્યારે જોયો ત્યાંના મંત્રીઓને પાછળ પડ્યા છે સાહેબ. પંજાબ